आयोजित आजना आ कार्यक्रम में उपस्थित सर्वे मानवंता मेहमानों आमंत्रितों अने वालीगणनों आ स्कूल वती हूँ मेघा पटेल हार्दिक स्वागत करूँ छूँ। आप सर्वे ने आवकारु छूँ। आपणे बधा जाणीए छीए के दरेक कार्यक्रमनी शुभ शुरुआत એ માં સરસ્વતીના ચરણોમાં માં શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીને આપણે કરવા જઈ રહ્યા છીએ. Silent nights recalling you, a souvenir of what it could be. Pieces of my mind are yours, I forgot the parts I'm missing. ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના મન સાથે જોડતો આંતરનાદ છે પ્રાર્થના. અંતરમાં જગાડે છે આત્મવિશ્વાસ અનોખો, અંતરમાં જગાડે છે આત્મવિશ્વાસ અનોખો, વિશ્વાસ પ્રેમ આત્મીયતા. ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ શ્રાવણ મહિનાની વાત કરીએ તો
આ મહિનામાં પૂરા ભારત દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન, 15મી ઓગસ્ટ વગેરે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ માસ એ ભગવાન શિવને ભજવાનો માસ છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર સાક્ષાત અવતરે છે, અને એટલે જ એમને રાજી કરવા માટે આપણે સૌ શિવની આરાધના. હવે આપણે સન્માન તરફ આગળ જઈ રહ્યા છે ત્યારે હું એવા સેવા આપતા મહાનુભાવોને ચોક્કસ યાદ કરીશ કે જેઓ આપણી ઓમ સાઈ પ્લેગ્રુપ સ્કૂલમાં નાનામાં નાની સેવાથી લઈ મોટામાં મોટી
सेवा करवा माटे हमेशा तत्पर रहे छे। तदुपरांत सतत ने सतत कार्यशील रही आ स्कूलना बाळकों ने राजी करता रहे छे। तो आवाज महानुभावोना हूँ एक पछी एक नाम लईश अने तेमने स्टेज ऊपर आवकारीश के जेथी अमे आपनुं सम्मान करी शकीए। अने साथे हूँ बिंदु मैडम ने विनंती करीश के तेओ आ महानुभावोने सम्मान अर्पण करे। द्रौपदी ने चीरहरण थी बचावीने ते साड़ी ना टुकड़ा नो ऋण पूरु कर्यु। अने ते साड़ी नो टुकड़ो कृष्णए राखड़ी तरीके स्वीकार कर्यो। જ્યારે ચિત્તોરગઢની રાણી કર્ણાવતીએ જોયું કે તેના સૈનિકો બહાદુર શાહના લશ્કરી દળ સામે ટકી શકશે નહીં, ત્યારે રાણીએ બહાદુર શાહથી તેના રાજ્યને રક્ષણ કરવા માટે હુમાયુ પાસે રાખડી મોકલી હતી। સમ્રાટ હુમાયુ અન્ય ધર્મનો હતો, આમ છતાં પણ રાણી કર્ણાવતીએ બહાદુર શાહ સામે યુદ્ધ કર્યું। આજકાલ મહિલાઓ સરહદ પર જાય છે અને દેશની સુરક્ષામાં તૈનાત સૈનિકોને રાખડી બાંધે છે, કારણ કે તેઓ બાહ્ય શક્તિથી આપણી રક્ષા કરે છે। બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હૃદયથી આપતો એક લાગણીનો દસ્તાવેજ છે। મિત્રો, આ તહેવાર માત્ર ભાઈ બહેન પૂરતો સીમિત ના રહે અને એક બહેન બીજી બહેનને પણ રાખડી બાંધે એવું સરસ મજાનું આયોજન કર્યું છે આ ઓમ સાઈડ પ્લે ગ્રુપે। તો આ તે બહેનો એકબીજાની રક્ષા કરે, એટલે મોટી બહેન નાની બહેનની રક્ષા કરે અને કાંડે રાખડી બાંધે। તો આપણાથી શરૂઆત કરીએ, આ એક નવી માન્યતા સાથે આવો રક્ષાબંધનનું પર્ફોર્મન્સ લઈને આવી રહ્યા છે અમારા Thank you.
જેણે આશ્રમનો સ્વીકાર કર્યો છે એ કૃષ્ણ એક માણસ છે જેને આપણે ઈશ્વર માનીએ છીએ. સમય આવે ત્યારે દુશ્મનોનો જેને સંહાર કર્યો છે, સમય આવે ત્યારે રણ છોડીને પણ જે ભાગ્યો છે, એ જ સમયના ચક્રથી જે સ્વયં પણ બંધાયેલો છે એ કૃષ્ણ એક માણસ છે જેને આપણે ઈશ્વર માનીએ છીએ. પાંડવો માટે જે તારણહાર છે, કૌરવો માટે જે ખુલ્લી તલવાર છે, મહાભારતના યુદ્ધનો ભાર જેના ખભા ઉપર છે એ કૃષ્ણ એક માણસ છે જેને આપણે ઈશ્વર માનીએ છીએ. અપાર દુઃખ અને વેદના જેને સહન કરી છે, અપાર દુઃખ અને વેદના જેણે સહન કરી છે, ધર્મ માટે જેને સ્વયંના જીવનના અનેક સુખનો ત્યાગ કર્યો છે, સ્વયં વિરહ સહી સંસારની પ્રેમની ભાવના જેને સમજાવી છે એ કૃષ્ણ એક માણસ છે જેને આપણે ઈશ્વર માનીએ છીએ. દોસ્તો, આપણે બધા જ જાણીએ છીએ કે પ્રેમ કરો એની જોડે લગ્ન કરવા જરૂરી નથી. જેની જોડે પ્રેમ કરીએ ને એની જોડે લગ્ન કરવા જરૂરી નથી. પ્રેમ તો પ્રેમમાં તો જતું કરવું પડે. પ્રેમ એટલે એની સાથે લગ્ન કરવા જરૂર નથી. યાદ ઉજો કરો. આ બે ત્રણ એવા છે વ્યક્તિ કે જે આમ સ્વેચ્છાએ હાથ ન કરે. બધાને મનમાં એવું જ છે, પણ કોઈ બીવે છે, બાજુમાં બેઠા છે ને, એટલે બાજુમાં બેઠા છે એટલે બીવે. કઈ નહીં, આપણે આગળ વધી. પામી લેવું એ પ્રેમ નથી, પ્રેમમાં તો જતું કરવું પડે. પ્રેમ એટલે પાંજરું નહીં, પ્રેમ એટલે પાંખો. કૃષ્ણ અને રાધાએ લગ્ન નહોતા કર્યા, એ લોકો છૂટા પડ્યા તો પણ કોઈએ આત્મહત્યા કરવાના વિચાર નથી કર્યા. રાધાએ કદી કૃષ્ણને લગ્ન કરવા નથી કીધું અને કૃષ્ણએ રુક્મણી સાથે લગ્ન કર્યા તો પણ રાધાનો પ્રેમ ઓછો થયો નથી. પ્રેમ આને જ કહેવાય અને આમ જ કરાય. ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળે છે. બાકી તો રાશિ પણ સરખી હતી એ રાધા અને રુક્મણીની. આજે પણ કૃષ્ણ અને રાધાનો પ્રેમ અમર છે. તો આવી જ અમર પ્રેમ ગાથાનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે આપણા નર્સરી બીના સ્ટુડન્ટ. તો એક વાર તાળીઓના ગડગડાટ. और दुरानी हाँ तेरे मेरे जन्मों के वादे ओ राधे ओ राधे ओ राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे की कहानी
की ये करके ताकत आके आनन तेरे मन सीधे साधे राधे 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 ओ राधे 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 तेरे बिना कुछ ना तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कुछ ना तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कुछ ना तो लगे आधे आधे लुटाएंगे हम कल पे छाएंगे दिल लुटाएंगे हम कल पे छाएंगे नाचेंगे गाएंगे गोविंदा दिल लुटाएंगे हम कल पे छाएंगे नाचेंगे गाएंगे गोविंदा मटकी संभाल जरा करने धमाल यहाँ चार हथेली फैलाए हैं संभाल जरा करन धमाल यहाँ चार हथेली पे लाए हैं गोपियों में है शोर आए हैं माखन चोर गोपियों में है शोर आए हैं माखन चोर जीत के दिल से बता जाएंगे अलरे अलरे गोपी આપણે સૌ જાણીએ છીએ તેમ કે આપણો દેશ આઝાદ છે, પરંતુ ખરેખર શું આપણો દેશ આઝાદ છે? તમે માનો છો? કેટલા લોકો માનો છો? રેઈઝ યોર હેન્ડ. 5-6 હાથ દેખાય છે મને. બાકી બધા એવું લાગે છે કે સજ્જન છો તમે. હા, કઈ નહીં, આગળ વધીએ. આપણે દરેક વ્યવહાર કે કાર્ય પૂર્ણ કરવા માટેના નીતિ નિયમો ઘડાયેલા છે, પણ આ નિયમો જાણતા હોવા છતાં પણ આપણે એનો ભંગ કરીએ છીએ અને દેશને આગળ જતા અવરોધ પણ આપણે જ ઊભો કરીએ છીએ, જેથી આપણા રાષ્ટ્ર અને સમાજનું ભવિષ્ય આપણે જોઈ શકતા નથી. આજે આપણા દેશમાં અત્ર તત્ર અને સર્વત્ર દરેક જગ્યાએ કરપ્શન જોઈએ છે, કરપ્શન ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે. મારી તમારી દરેકની અંદર કરપ્શન અહીંયા છુપાયેલું છે. તો તમે જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક બેન થઈ ગયું છે, રાઈટ? પ્લાસ્ટિક બેન થઈ ગયું છે, છતાં આપણે આજુબાજુ નાનું મોટું વસ્તુ પ્લાસ્ટિકની લઈને બેઠા છીએ, બરાબર ને? તો આ સાથ આપવાનો છે અને સબકા સાથ ખબર નથી, તો જે ના ખબર હોય એ આપણે એમને કહી અને સબકા સાથ સબકા વિકાસ એ નારા સાથે આ દેશને આપણે આગળ લઈ જવાનો છે. અને આપણું જે જીવન છે ને એ એક મૃત્યુ સમાન, ફરી આઝાદીમાંથી મુક્ત થયા છીએ તો કોઈની ગુલામીમાં જવું ના પડે, એટલા માટે શબ્દો છે જિંદગી મોત ના બન જાય સંભાળો યારો, એવું સરસ મજાનું પર્ફોર્મન્સ લઈને આવી રહ્યા છે નર્સરી એ ના સ્ટુડન્ટો. તો સ્ટેજ ઉપર ઓલરેડી એ લોકો આવી જ ગયા છીએ, તો એકદમ તાળીઓના ઘંટાથી એમને ઉત્સાહ વધારીશું આપણે. મુશ્કેલો મેં વતન
सहना चमन सारा है, गम क्यों डूबा हुआ आज सब नजारा है, आग पानी की जगह अब जो बरसाएंगे, लहलाते हुए सब खेत झुलस जाएंगे जाएंगे जाएंगे। कौ रहा चैनो अमन, हो रहा चैनो अमन, मुश्किलों में है वतन, मुश्किलों में है वतन, सरफरोशी की शमा दिल में जला लो यारो, जिंदगी मौत ना बन जाए संभालो यारो, जिंदगी मौत ना बन जाए संभालो यारो। हो रहा चैनो अमन, हो रहा चैनो अमन, मुश्किलों में है वतन, मुश्किलों में है वतन, सरफरोशी की शमा दिल में जला लो यारो, जिंदगी मौत ना बन जाए संभालो यारो, जिंदगी मौत ना बन जाए संभालो यारो। तमे शुं विचारी सको छो, आ एक જ સ્ટેજ છે, એક જ જગ્યા છે, એક જ દિવસ છે અને કેટલા બધા ડેની ઉજવણી થાય છે, તો આ 3-in-1 કાર્યક્રમમાં કે જ્યાં જન્માષ્ટમીનું સેલિબ્રેશન થતું હોય, 15 ઓગસ્ટનું સેલિબ્રેશન થાય અને રક્ષાબંધનની પણ ઉજવણી થતી હોય, ત્યારે આપણા આમંત્રણને માન આપી ઉપસ્થિત આપણા આજના કાર્યક્રમના માનવંતા મહેમાન શ્રી મિસ્ટર ડોમિનિક રોડરિક સર, કે જે પોતે ગોવાના રહેવાસી છે પણ તેમનો જન્મ ગુજરાતમાં જ થયો છે અને તેમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં પણ ખૂબ જ રસ છે, પરંતુ અમુક સોશિયલ રિઝન્સના કારણે તેઓ તેમાં સક્સેસ મેળવી શક્યા નહીં, બટ ઓન ધી અધર સાઈડ એમને એમની મહેનત કરવામાં પીછેહટ કરી નથી અને સ્ટુડન્ટ્સને વધારેમાં વધારે ઇંગ્લિશ વિશેનું નોલેજ કેવી રીતે આપી શકાય તેના માટે એ જજુમી રહ્યા છે। આ સિવાય ડોમિનિક સર ક્રિકેટ અને વોલીબોલમાં પણ રસ ધરાવે છે। સર પોતે 1990 થી LICમાં જોડાયેલા છે અને છેલ્લા 1 વર્ષથી LIC પેટલાદમાં બ્રાન્ચ મેનેજર તરીકે તેમની ડ્યુટી બજાવી રહ્યા છે। કહ્યું છે કે પાણીનું ટીપું ગરમ તવા પર પડે તો વરાળ બની ઉડી જાય છે અને એ જ પાણીનું ટીપું જો કમળના ફૂલ પર પડે તો ઝાકળ બિંદુની જેમ ચમકે છે અને જો એ જ પાણીનું ટીપું શિપમાં પડે તો મોતી બની જાય છે। તો આવી જ રીતે પોતાનો કિંમતી સમય ફાળવીને જે આજે આપણા કાર્યક્રમ It's my honor and privilege to be here at Om Sai Playgroup and Nursery Center. Our respected Bindu ma'am, director of the center, Riddhi ma'am, principal of this center, Mr. Vikalp sir, the coordinator, Megha ma'am, all the staff members, admin staff, the audience present here, and my dear, very, very lovely little children. Everything is set in the concept that India is a land of festivals. There is only one country all over the world who is celebrating the maximum festivals. Why? What is the reason? There are two reasons that India has so many festivals. ઉજવણી કરવામાં આવે છે બીકોઝ વી આર ઇન ડાયવર્સિટીઝ, પીપલ હિયર ઇન ઇન્ડિયા આર ફ્રોમ ઓલ ધ રિલિજન્સ, વી સેલિબ્રેટ ધ ફેસ્ટિવલ્સ ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ એન્ડ ક્રીડ,
to give a little bit brief. હું જરૂર કહેવા માંગીશ કે ટુડેઝ પરફોર્મન્સ બાય ધી લિટલ ચિલ્ડ્રન, ધ લવલી લિટલ ચિલ્ડ્રન ઓફ ધીસ ઓમ સાઈ ગ્રુપ હેઝ રિયલી ટચ મી એન્ડ આઈ એમ સરપ્રાઈઝ કે ધીસ લિટલ લિટલ ચિલ્ડ્રન આફ્ટર સ્પેન ઓફ ટુ યર્સ ઓફ કોરોના દે આર પરફોર્મિંગ for the first time on this stage. Hats off to this administrator, the coordinator, the principal, the staff members, and of course, the parents of the students, who has taken really great pains to get them ready for the performance. ખરેખર ઇટ્સ નોટ અ જોક, ઇટ્સ નોટ અ જોક ટુ પ્રિપેર ફોર સ્મોલ ચિલ્ડ્રન ટુ મેક ધેમ રેડી એન્ડ ટુ પરફોર્મ ઓન ધ સ્ટેજ. આપણે પણ ઘણી વખત ઘણા બધાને એવા બધા પ્રોબ્લેમ્સ હશે કે આપણે સ્ટેજ પર કોઈને પણ બોલાવીને ઊભા કરીએ તો દે વિલ બી હેવિંગ સ્ટેજ ફિયર. તો આ વન્ડરફુલ કામ જે આપણે કર્યું છે, ખાસ કરીને સ્ટાફ મેમ્બર, પ્રિન્સિપલ એન્ડ ધ કોઓર્ડિનેટર્સ, તેમનો જે સ્ટેજ ફિયર જે છે તે દૂર ભગાવ્યો છે. હેટ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ એન્ડ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધ સ્ટાફ મેમ્બર્સ ઓફ ધીઝ હોમ સાઈન પ્લે ગ્રુપ એન્ડ ડોક્ટર્સ. મેઘા મેડમે પણ સારી વાત કહી કે પ્રેયર, પ્રાર્થના શું છે. I would say that prayer is really very, very important in our life. It is nothing but talking to God. આપણે વાતચીત કરીએ છીએ. I remember a short story and a saying in English. God helps those who help themselves. આપણે પોતાની મદદ કરીએ તો ભગવાન આપણી મદદ કરશે. એક મજાની સ્ટોરી છે જસ્ટ ફોર ધી પેરેન્ટ્સ, બીકોઝ ધ કિડ્સ આર ટુ સ્મોલ એન્ડ યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ ઇન મોલ્ડિંગ ધેમ. અ વેરી લિટલ નોટી બોય એન્ડ અ ગર્લ વોઝ જસ્ટ ડિસ્કસિંગ the matter in the house at home. Dear brothers and sisters, kya lage ke sir papa mummy hamare school ma om sai group, om sai play group and nursery center ma to bada teachers madam bada evu ke che ke prayer has power, prayer has power and God solves all our tests અને ભગવાન આપણને મદદ કરે છે, આપણું બધું જ સાંભળે છે. તો ચાલો આપણે ભગવાનને એક વાત કરીએ. તો લિટલ નોટી બોય ઇઝ સેડ ટુ ગોડ, આઈ લાઈક ટુ સ્ટડી, ભગવાન મને ભણવું ગમે છે, પણ મારા સ્કૂલમાં મને એવું શીખવામાં મારા પેરેન્ટ્સે પણ શીખવાડ્યું છે કે ભાઈ ભગવાન તમારી કાયમ મદદ કરશે. આવતીકાલે મારે ટેસ્ટ છે, પણ મારે ટેસ્ટ આપવા જવું નથી, કારણ કે મારે સ્માર્ટફોન પર રમવું છે. આઈ વોન્ટ ટુ પ્લે વિથ માય સ્માર્ટફોન. એન્ડ ધ અધર બ્યુટિફુલ ગર્લ સેઝ God, tomorrow I have also exam, but I want to loiter with the friends, I want to play mischief. બસ મારા ભાઈબંધો મિત્રો સાથે મસ્તી ધમાલ કરવી છે. બટ આઈ વોન્ટ ટુ બી લાઈક રાકેશ
आई वॉन्ट टू बी लाइक सुभाष उसको फर्स्ट ट्राइंग प्लीज हेल्प मी गॉड टुमारो इज माई एग्जाम लेट मी गो टू माई एग्जाम वेरी नाइसली અને મને પાસ કરજો સારા નંબરથી કારણ કે મને રાકેશ જેવું બનવું છે મને સુભાષ જેવું બનવું છે અને બધા લોકો મને શાબાશ એમ કહીને મને આવકારે એન્ડ ગોડ લિસન્સ ટુ ઓલ ધીઝ રિક્વેસ્ટ ઇઝ ઇટ પોસિબલ માય ડિયર ફ્રેન્ડ્સ નો ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ આપણે મહેનત તો કરવી જ પડશે Isn't it? Without hard work, without striving, nothing is acceptable. Dear parents, today, જ્યારે મને અહીંયા મોકો મળ્યો છે તો બે વસ્તુ શેર કરીશ તમારી સાથે. Your kids are too small, but you can see the talent. Each and every student has got different talent. Bring it out. Show the talent. Show the world that your son, your daughter can do wonders. Ek super kar sakte hai. He or she can create wonders. And for this, our education starts, of course, from home, from society, but the real, real pioneer of the children, I believe that it starts from nursery, from the playgroup. And આપણે જોયું છે કે કેટલી યુનિટી કેટલી અન્ડરસ્ટેન્ડિંગ કેટલું અફેક્શન કેટલું લવ આપણે ઘણી વખત એવું જ થાય છે કે બાળક રડે એટલે મા બાપ સરળ અંદર ઉચકીને લઈ જાય બટ આઈ વોઝ નોટિસિંગ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ ધો દે વર ટ્રાઈંગ લોકો રડતા હતા તો પણ વેન ધ મ્યુઝિક વોઝ ગોઈંગ દે સ્ટાર્ટેડ ડાન્સિંગ ઓકે સો દેટ ઇઝ ધ યંગ જનરેશન ઓફ ટુડે દેટ ઇઝ ધ યંગ જનરેશન ઓફ ટુડે હુ વોન્ટ ટુ સ્કોર હાયર એન્ડ હાયર આઈ વુડ લવ ટુ સે થ્રી થિંગ્સ To keep in mind, just they are too small. Do not think that we are too small. But from beginning, set the goals and strive for it. Strive it. Mehnat thodi karao. Okay, pata kare chhe. But how succeed in life? Set the goals, strive for it, and definitely I can challenge you that success will touch and knock at your door. We have all got a wonderful, wonderful set of excellent students of Om Sai Playgroup and Nursery Center. And I'm sure that one day you will raise the name of your institution, Om Sai Group, your parents, your teachers, the society, as well as in India too. Nothing more to add. God bless you all. Thank you. ખરેખર અમે ધનતલીમાં આવ્યા ને તો એવું હતું કે બહુ દૂર પડશે પણ આ લોકોને સાથ અને સહકાર એવું કરી દીધું કે અમારી સ્કૂલ અહીંયા આવ્યા પછી વધારે ખીલી ઉઠી અને બાળકો પણ ખીલી ઉઠ્યા તો એના માટે તમને ખાસ ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો બધા ગ્રામજનોનો અને બધાનો ખૂબ ખૂબ આભાર પ્રાઉડ સ્પેશિયલ એન્ડ મોસ્ટ અવેઇટેડ ઇવેન્ટ ફોર એવરી ઇન્સ્ટિટ્યુટ એઝ વેલ એઝ ફોર એવરી સ્ટુડન્ટ It gives a sense of happiness and a sense of responsibility for fulfilling new commitment with the dedications. Dear audience, at school, our students take part in various interesting activities and events. A student's loyalty, dedication, and determination made him or her winner in every field and award recognize a student's ability and efforts and lift their self-confidence. Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time and we should never lose hope.
All the prize winners are source of motivation for students who are not winning any prize. You are all stars, but you all must learn how to sign. And now it is the time to appreciate the talent of our signing stars to felicitate the prize. જેટલું ડિક્શનરી અને વર્લ્ડ મેપમાં દેખાય છે અને આજે મોકો છે આપણે આ વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં એક ડૂબકી લગાવીએ. ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયન નેશમાં છે, ભારતીયતામાં છે. અને ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી, ભારતીયતા એક ભરીપૂરી શાશ્વત વિચાર. તોડી નાખવી એ ભારતીયતા છે. વિવાહની પહેલા માં બનવા વાળી કુંતીને શાસ્ત્રએ પંચકન્યાઓમાં એટલે કે દુનિયાઓની સૌથી પવિત્ર સ્ત્રીઓમાં સ્થાન આપ્યું અને આ મહિલાઓનું આ સન્માન એ ભારતીયતા છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને એના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કરે, સર્વશક્તિમાન હોવા છતાં આ વિનમ્રતા એ ભારતીયતા છે. જરા જુઓ તો ખણા, કોણ છીએ અમે? અમે એ જ છીએ કે જે બાણ ભેદીને ધરતીમાંથી ધારા નીકાળતા હતા. અમે એ જ છીએ કે એક આંગળી ઉપર ગોવર્ધન ઉપાડતા હતા અને એ પણ અમે જ છીએ જેના ફેંકાયેલા પથ્થર પણ પાણીમાં તળી ગયા. ઇન્દિરા નુઈ પેપ્સિકોના સીઈઓ પોતે, સુંદર પિચાઈ ગૂગલના અને સત્યના ડેલા માઇક્રોસોફ્ટનું સંચાલન કરે, દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર ભારતવાળા આ લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ આ ભારતીયતા છે.
આ ભારતીયતાની મિસાઈલમાં હું કેટ કેટલી વાતો કહું અને તમે કેટ કેટલી વાતો સાંભળી લેશો. તો આવો જ એક સરસ મજાનો સોંગ. Hey.
हम सही जमाने पर आज वृंदावन से ही हमारी ओम साई देवी और हम सभी तरफ से भाव भाव करते हुए करते हुए ये जी उनको समर्पित करते हैं। वंदे તૈયારીઓ ચાલુ કરી દે કે એક શહીદની માં કહેવા કરતા બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે એમાં મારું ગૌરવ છે। આ નિસ્વાર્થ દેશપ્રેમ એ ભારતીયતા છે। 26/11 મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ નિર્દોષ માસૂમ લોકોનું લોહી રેડતા હોય, ખતરામાં ખાલી એક જ શહેર હતું પણ આખા દેશના લોકોના જીવ અધ્ધર હોય, આ વાસુદેવ કુટુંબકમની ભાવના એ જ ભારતીયતા છે। અમને મારતા આવડે અને બચાવતા આવડે, અમને મારતા આવડે અને બચાવતા આવડે, દુશ્મનોને માટે અમે મિસાઈલો અને ટેન્કો બનાવ્યા, પણ જ્યારે દુનિયા આખી મહામારીમાં પસાર થતી હતી ત્યારે વેક્સિન પણ આખી દુનિયાએ અમે જ આપી છે। ભારતના હનુમાન ખાલી ત્રેતા યુગમાં સંજીવની પુટ્ટીએ લઈ આવી અને લક્ષ્મણની રક્ષા કરે એવું થોડી છે, આ કળિયુગના હનુમાનો સંજીવની પુટ્ટી વિમાનોમાં ભરી અને આખી દુનિયામાં મોકલે અને વેક્સિન ઉપર લખે સર્વે સંતો નિરામયા, કે ઈશ્વર ખાલી અમારા એક ઉપર નહીં પણ આખી દુનિયા ઉપર કરે દયા। દોસ્તો માટે સ્વાગતમ ગીત ગઈએ છીએ અને દુશ્મનો માટે મોં તોડ જવાબ પણ અમે છીએ, અમે જ હિંસા અને ઇન્કલાબ પણ અમે, અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે, અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી તો બહુ પછતાશો, વાંસળી વગાડનારની આંગળી સુદર્શન ઉઠાવશે તો તમે ક્યાં જશો, જે ભાવના ઉપર મહાન દેશનું મહાન ગણતંત્ર ટકેલું છે આજના દિવસે એ સ્વાગત લઈએ કે આપણે એ ભાવનાની રક્ષા કરશું, કાટને સે કટેંગે નહીં, બાટને સે બટેંગે નહીં, આપણે ભલે 9 ધર્મો 3000 જાતિઓ 300 ભાષાઓ અને બોલીઓમાં આપણે વિભાજિત છીએ તો શું થઈ ગયું, પણ આપણા સૌનું મસ્તક એક સાથે એક જગ્યાએ નમતું હોય તો એ આપણા દેશનો તિરંગો છે। તો આપણે સૌ ચાલો જુનિયર કેજીના સ્ટુડન્ટને તાળીઓથી વધાવીએ, બુરી નજર ના હમપે ડાલો, ચાહે જીતના જોર લગાવો, સબસે આગે હોગે હિન્દુસ્તાની, સુનો બોલ સે દુનિયા વાલો, બુરી નજર ના હમપે ડાલો, ચાહે જીતના જોર લગાવો, સબસે આગે હોગે હિન્દુસ્તાની, હમને કહા હૈ आओ हम मिलकर के बोले अब तो यार
પરફોર્મન્સ કે અંદર માત્ર દીકરીઓ જ પરફોર્મ કરે છે તો એનો મતલબ એવો સાબિત થયો કે આજની દીકરીઓ દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છે બરાબર ને હવે પછીનો કાર્યક્રમ એક એક એવી સ્કીમ છે અગ્નિપથ યોજના તમે જાણો છો અગ્નિપથ યોજના એવી સ્કીમ એને અગ્નિવીર યોજના તરીકે પણ ઓળખાય છે બરાબર તો આ યોજના વિશે હું તમને પહેલા જણાવીશ કે આ યોજના એક 4 વર્ષ માટેની ભરતી થાય છે આ યોજનાની અંદર અને 4 વર્ષમાં 6 માસની ટ્રેનિંગ પણ સામેલ છે 4 વર્ષ પછી સૈનિકોને ઘરે મોકલાશે અને તમામ લોકો તે યુવાનોને શું કહેશે અગ્નિવીર સૈનિક તરીકે ઓળખશે આ એક એવી સ્કીમ છે આ એક એવી યોજના છે કે તેનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓને સેવાનિધિ પેકેજ પણ મળશે અને અગ્નિવીર સૈનિકોને પ્રથમ વર્ષે 4,76,000 સુધીનું પેકેજ પણ મળવા પાત્ર હશે અને ચોથા વર્ષે વધીને 6,92,000 સુધી તે પહોંચશે આ 4 વર્ષ નોકરી કર્યા બાદ 11,70,000 ની સેવાનિધિનો લાભ આ યોજનાથી આપણને થશે અને આ યોજનામાં 17-21 વર્ષના યુવાનો અગ્નિવીર તરીકે નિમાઈ શકશે મહત્વની વસ્તુ એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ અગ્નિવીર શહીદ થાય તો તેના પરિવારને 1 કરોડની સેવાનિધિ પ્રદાન થાય છે આ યોજના દેશની સુરક્ષાને મજબૂત બનાવી અને યુવાનોને મિલિટરી ફોર્સમાં તેનો હોદ્દો અપાવવા માટે આ યોજનાનું નિર્માણ થયું છે ત્યારે આ અગ્નિવીર યોજના અંતર્ગત એ પ્રયાસ કરવામાં આવે છે કે ઇન્ડિયન આર્મી પ્રોફાઇલની બધી જ રીતે તે યુઝફુલ થાય અને આનો ફાયદો એ છે કે યુવાનોને નવી નવી ટેકનોલોજીથી ટ્રેન કરવામાં આવે અને સાથે હેલ્થ અને ફિટનેસ પણ સારા રહે મિત્રો આ અગ્નિપથ યોજનાથી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધશે અને આ સેવા દરમિયાન સ્કિલ અને એક્સપિરિયન્સ ક્ષેત્રોમાં એમ્પ્લોયમેન્ટ પણ પ્રાપ્ત થશે આપણને બધાને ખબર છે કે આપણે દેશની આઝાદીમાં કેટલા લોકોને બલિદાન આપતા જોયા છે જેમ કે મહાત્મા ગાંધી ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ સરોજિની નાયડુ આ બધા એ લોકો છે જેમણે આપણા દેશને આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે બરાબર તો આ એ બધા લોકો કે જેને આપણે આઝાદી મુક્ત બનાવ્યો છે તો આપણે ચાલો એક સંકલ્પ કરીએ અને આપણા દીકરા કે દીકરીને દેશ માટે કંઈક કરે એવી એક આ યોજના છે એને મસ્ત પરફોર્મન્સ દ્વારા રજૂ કરશે અમારા સિનિયર કેજીના સ્ટુડન્ટ
કરું છું તે આગળના વોટ્સએપ થેન્ક્સ માસેનું સંચાલન કોયલને ગુંજ વિના ના ચાલે ભમરાને ગુંજન વિના ના ચાલે કોયલને ગુંજ વિના ના ચાલે ભમરાને ગુંજન વિના ના ચાલે તમે તો અમારા સ્નેહીજનો છો સાહેબ તમારો આભાર કર્યા વિના અમને ના ચાલે તો સૌપ્રથમ હું બાબાને થેન્ક્સ કહીશ કે જેમણે આખા પ્રોગ્રામ દરમિયાન આપણા પર આશીર્વાદ બનાવી રાખ્યા અને વરસાદને રોકી રાખ્યો નેક્સ્ટ ત્યારબાદ આજના આપણા ચીફ ગેસ્ટ ડોમિનિક સર સરપંચ શ્રી દંતાલી ડેપ્યુટી સરપંચ શ્રી નું હું આભાર વ્યક્ત કરીશ કે તેઓ તેમના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને આજે આપણા પ્રોગ્રામની શોભા વધારી ત્યાર પછી હું આભાર માનીશ મહેશભાઈ સોની રમેશભાઈ કા પટેલ બિપિનભાઈ પટેલ પ્રજ્ઞાબેન પટેલ રમેશભાઈ રસોઈયા અને દિનેશભાઈ કે જેઓ સ્કૂલના સપોર્ટ કરવા માટે હંમેશા રેડી હોય છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ હું આભાર માની આપણા પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ ટીચર્સ અને હેલ્પર સ્ટાફનો કે જેમણે આ પ્રોગ્રામને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે થેન્ક યુ સો મચ મેગા પ્લીઝ સ્ટેજ પર સર્વેશ અને અત્યારે એમની ડોટર છે તુલસી આ સ્પીચ આખી એને રેડી કરી છે ઘણી માટે ક્લેપ અને ક્યારે પણ એના સામ હોય કે ના હોય કોઈ સામે માટે ઓલવેઝ હાજર હશે તો બિગ ક્લેપ ફોર યુ થેન્ક યુ વેરી મચ